अग्रवात राजस्थानी मावल चेकपोस्ट पर करोड़ों रूपया झड़पाया है। कार में 3.15 करोड़ की रोकड़ झड़पाई है। राजस्थान पुलिस चेकिंग दरमियान आ रोकड़ झड़पी पाड़ी है। राजस्थानी मावल चेकपोस्ट पर करोड़ों रूपया झड़पाया। राजस्थान पुलिस द्वारा चेकिंग करवामां आव्युं हतुं। पाटणना सांतलपुरना बे युवको रोकड़ रकम साथे झड़पाया छे। पूछपरछमां संतोषकारक जवाब न आपता धरपकड़ करवामां आवी छे। विधानसभानी चूंटणी समये रोकड़ झड़पाता हवे चकचार मची छे। राजस्थान अने गुजरात बॉर्डर पर स्थित मावल चेकपोस्ट परथी करोड़ों रूपया झड़पाया छे। राजस्थान में विधानसभा ने लईने विधानसभा चूंटणी ने लईने हवे राजस्थान पुलिस चेकपोस्ट पर आवती जती गाड़ियों चेकिंग करी रही छे अने झीणवट भर्या चेकिंग नी अंदर सिरोही थी गुजरात जती कार ने मावल चेकपोस्ट पर रोकावी हती अने तेमांथी करोड़ों रूपियानी रोकड़ रकम मळी आवी छे। ત્યારે સંવાદદાતા અશોક રાણાવાસે આ જોડાયેલા છે। અશોક, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે લગભગ 3 કરોડથી પણ વધુની રોકડ રકમ ઝડપાઈ છે માવલ ચેકપોસ્ટ પરથી, કોની છે આ રકમ, શું કઈ રીતે મળી આવી છે, શું વધુ વિગત? જી કિન્નરે, વાત કરવામાં આવે રાજસ્થાનની, તો રાજસ્થાનમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળેલો છે, જેને લઈ રાજસ્થાન પોલીસે અલગ અલગ રાજસ્થાનની અલગ અલગ જગ્યા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે। જેમ કે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે એક માવળ ચેકપોસ્ટ છે, જે રાજસ્થાનની ચેકપોસ્ટ ગણવામાં આવશે, ત્યાં પોલીસ રાજસ્થાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો। ત્યાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક કારને રોકાવી પોલીસે તપાસ તલાશી કરતા પોલીસે પૂછેલું કે ગાડીમાં શું અને ક્યાં જાઓ છો, તો ચાલકે કોઈ જવાબ આપ્યો નહીં, જેને લઈ પોલીસે શંકા જતા પોલીસે ગાડીને ચાલકને નીચે ઉતારી અને ગાડીની તપાસી લેતા ગાડીમાં એક ચોક્કસ મોટું બોક્સ બનાવી અને અંદર રોકડ મૂકેલી હતી। પોલીસ બોક્સ ખોલતા જ પોલીસની આંખો પણ ખુલી ગયેલી હતી, કારણ કે આ બોક્સમાં કરોડોની રોકડ રકમ હતી, જ્યાં પોલીસે આ લોકોને ગાડી ચાલક અને અન્ય એક વ્યક્તિ અંદર બેઠેલો હતો તેને પૂછતા આટલી મોટી રકમ ક્યાં અને કોને આપવા જાઓ છો તે પૂછતા જ કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે ત્યાં જ ઘટનાસ્થળ ઉપર જ એક રોકડ રકમ ગણવાનું મશીન મંગાવી અને રકમ ગણતા રોકડ રકમ 3 કરોડથી પણ ઉપર મળેલી હતી, જેને લઈ અત્યારે પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી છે। આ બંને આરોપીઓ ગુજરાતના એ સાંતરપુરનો અને એક પાટણનો રહેવાસી છે। અત્યારે પોલીસે 3 કરોડ અને 15 લાખ રૂપિયા રોકડ જપ્ત કરી અને બંને આરોપીઓની અટકાયત કરેલી છે અને આગળની તપાસ હાથ ધરેલી છે। જી, આ રોકડ રકમ ક્યાં અને કોને અને ક્યાં આપવાની હતી અને એ પણ આ રાજસ્થાનમાં ચૂંટણીનો માહોલ છે અને તે વખતે આટલી મોટી રકમ ઝડપાતા જ રાજસ્થાન સરકારમાં ગરમાવો જોવા મળેલો છે। જી જી, ધન્યવાદ અશોક આ માહિતી બદલ।